વિકાસશીલ માણાબા ગામના ઉત્સાહી સરપંચની યશકલગીમાં કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડાએ કોમ્યુનિટી હોલના ખાતમુહૂર્ત સાથે ઉમેર્યું વધુ એક મોરપીંછ પીછ રાપર તાલુકાના માણાબા ગામે સરપંચ અકબરભાઈ હાજી અલારખાભાઈ રાવમાં મહામંત્રી કચ્છ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રયત્નોથી કચ્છ મોરબીના યુવા સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા માણાબાગ ગ્રામ પંચાયતની ખૂટતી વિકાસ કરી અને ખાસ તો ગામ લોકોને રાજકીય સામાજિક કે ધાર્મિક પ્રસંગોએ ગામમાં સાર્વજનિક કાર્યક્રમોમાં કોમ્યુનિટી હોલની સગવડતા ન હતી જેથી કાર્યક્રમોમાં અગવડતા પડતી જેની રજૂઆત સરપંચ દ્વારા સંસદ સભ્યને કરાતા સાર્વજનિક સાંસ્કૃતિક હોલની સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ગામની વિકાસ કામગીરી માટે હંમેશા તત્પર રહેતા જાગૃત સરપંચ અકબરભાઈ રાવમાએ અત્યાર સુધી ગામને વિકાસની હરોળમાં એકદમ આગળ રાખવામાં સતત પ્રયત્નશીલ રહ્યા છે માણાબા ગામને પ્રથમ સાર્વજનિક સાંસ્કૃતિક હોલ મળતા ગામ લોકોએ વિશાળ સંખ્યામાં હાજર રહી સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ આગળ વિસ્તારને વિકાસની ક્ષતિજો બતાવનાર પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાનું વાજતે ગાજતે ભવ્ય સ્વાગત સમૈયા માણાબા ગ્રામજનોએ કર્યા હતા આ પ્રસંગે રાપર તાલુકા ભાજપના નવન્યુક્ત પ્રમુખ નસાભાઈ ડૈયા તેમજ સમગ્ર રાપર તાલુકા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સાંસદ વિનોદભાઈ ચાવડાનું પાઘડી પહેરાવી કાંઠા વિસ્તારના શેઠ તરીકે લોકચાહના મેળવી અઢારે આલમમાં લોકપ્રિયતાને વરેલા મુસ્લિમ સમાજના મોભી આગેવાન હાજી અલ્લા રખાભાઈ રાવમા દ્વારા કરાયું હતું અને પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાનું સન્માન ગામના પટેલ અગ્રણી કાનજીભાઈ ગામી દ્વારા કરવામાં આવ્યું હતું તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયાનું સન્માન કુંભારિયા ગામના ઇન્ચાર્જ સરપંચ ગોવિંદભાઈ સુતારે કર્યું હતું આ પ્રસંગે માણા બાદ તાલુકા પંચાયત સીટના ભારતીય જનતા પાર્ટીના વિવિધ વિસ્તારના આગેવાનો હાજર રહ્યા હતા સ્ટોરી બાય ઘનશ્યામભાઈ બારોટ માસાપુરા ન્યૂઝ ચેનલ રાપર કચ્છ મારા માણાબા ગામે સૌપ્રથમ વખત સમગ્ર ગામની દરેક સમાજ માટે સાર્વજનિક કોમ્યુનિટી હોલનો ખાતમુહૂર્ત કરવા માટે કચ્છ અને મોરબીના યુવા શાસન અને સૌના લોકહૃદયની અંદર લોકપ્રિય બનેલા અને વિકાસશીલ પુરુષ નરેન્દ્રભાઈ મોદી સાહેબના ખાસ માન્યતા એવા કચ્છના શાસન શ્રી વિનોદભાઈ ચાવડા આજે માણાબા ગામે સાંસ્કૃતિક હોલનો ખાતમુહૂર્ત માટે પધારી રહ્યા છે અને એમની સાથે અમારા વાગડ વિસ્તારના પૂર્વ શ્રી પંકજભાઈ મહેતા પણ પધારી રહ્યા છે ત્યારે આજે માણાબા ગામની અંદર ગામના સૌ લોકોને ખૂબ જ આનંદ છે કારણ કે ગામની અંદર આજ દિવસ સુધી દરેક સમાજને લોકો ઉપયોગી કામ માટે કે સામાજિક કામ માટે ધાર્મિક કાર્યો માટે આજે અમારે કોઈ પણ ધાર્મિક સ્થળોનો ઉપયોગ કરવો પડતું હતું અથવા તો અમારે પ્રાથમિક શાળાઓની અંદર દરેક પાર્ટીના કોઈ પણ કાર્યક્રમો હોય ત્યારે અમે કાર્યક્રમો કરી શકતા પરંતુ અમારા ગામ પાસે સાર્વજનિક હેતુ માટે સૌને કામ આવે એના માટે એક સાર્વજનિક સાંસ્કૃતિક હોલ જ્યારે શાસન સભ્યશ્રીની ગ્રાન્ટમાંથી અમને ભારતીય જનતા પાર્ટીના શાસન વિનોદભાઈ ચાવડા સાહેબે અમને ગ્રાન્ટ ફાળવી છે અમારા બા ગામે અને સૌ લોકો માટે જ્યારે ગામની અંદર એક વિકાસની ખૂર્તી કાઢી હતી એ માણાબા ગામે જે આજે વિકાસની હરણફાળ ભરી છે એવા વિકાસની અંદર જે હોલની ગ્રાન્ટ ફાળવી છે અને એમનું આજે ખાતમુહૂર્ત પણ રાખવામાં આવ્યું છે એમની સાથે આપણે ભારતીય જનતા પાર્ટીના અમારા નસાભાઈ દૈયા પ્રમુખશ્રી અને તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો પણ પધારી રહ્યા છે ત્યારે માણાબા તાલુકા પંચાયત સીટની અંદર અમારા બાપુજી આજી અલ્લાખાભાઈ રાવમાં આજુબાજુના માણાબા કુંભારિયા પેથાપર થોરિયારી ભેમદેવકા ફુલપરા અને આજુબાજુની દરેક વાંઠ વિસ્તારના અંદર પણ માણસો ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો કાર્યકરો ભૂથ સમિતિના પ્રમુખ પ્રમુખશ્રીઓ અને તાલુકા પંચાયત સીટના સર્વે આગેવાનો અને દરેકે દરેક ગામમાંથી ભારતીય જનતા પાર્ટીના સરપંચો પધાર્યા છે અને સમગ્ર ગામમાં આજે ખૂબ જ આનંદની લાગણી છે કે ગામની અંદર આ વર્ષો જૂની માંગ હતી કે આપણા ગામ લોકો માટે એક સાર્વજનિક સાંસ્કૃતિક હોલ બને એના માટે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આજે એનું જ્યારે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે ત્યારે ગામ લોકોમાં ખૂબ જ આનંદ છે